गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 सुरेख पथ पर गति माटे आपणे एने रिलेटेड बधी ज थियरीओनी चर्चा पूर्ण थई गई छे। मित्रों, चेप्टरमां आगळ वधीए तो सौथी महत्वनी वात आवे ज्यारे तमारे एक्जाम्पल अथवा एना जीनीट गुजकेटना एमसीक्यू गणवानी वात आवे त्यारे चेप्टर रिलेटेड मित्रों मने संपूर्ण फ्लो चार्टनी खबर होवी जोईए। फ्लो चार्ट एटले के फाउंडेशन। फाउंडेशन शू छे? चेप्टरनो सारांश। चेप्टर शू कहेवा मांगे छे, कया नियमने क्यां केवी रीते वापरवो छे, आ प्रमाणेनी एक रजूआत जे दरेक वक्ते तमारा मगजमां होवी जोईए। आजे मित्रों मारे वात करवानी छे ई छे फाउंडेशननी, जीनीट गुजकेटना एमसीक्यू माटेनी आजे मारे वात करवी छे। જીનીટ અને ગુજકેટ માટે આજના મુખ્ય મુદ્દાઓની આપણે વાત કરવી છે એ જીનીટ અને ગુજકેટ માટેની વાત છે। આ દરેક પ્રકારના કોન્સેપ્ટને, ચેપ્ટરના દરેક પ્રકારના કોન્સેપ્ટને આપણે આની અંદર આવરી લેવાના છે અને આ સંપૂર્ણ મુદ્દાઓને, ચેપ્ટર રિલેટેડ આખા ચેપ્ટરનું મિત્રો આમાં રિવિઝન આવશે, સંપૂર્ણ મુદ્દાઓને તમારે વ્યવસ્થિત રીતે બે વાર લખીને તૈયાર કરવાના છે। શરૂઆત કરીએ ચેપ્ટરની, આપણે તો સૌથી પહેલાં વાત કરી હતી આપણે ચેપ્ટરમાં પથ લંબાઈની, પહેલા મુદ્દાની રજૂઆત જોઈએ। પથ લંબાઈ આપણે અત્યારે જે રજૂઆત જોઈશું મિત્રો એકદમ શોર્ટમાં જોઈશું, એટલે એને સંબંધિત શોર્ટ ચર્ચા કરશું। પથ લંબાઈ એટલે ગતિ કરતા પદાર્થે કાપેલું કુલ અંતર, ગતિ કરતા પદાર્થે કાપેલું કુલ અંતર એ મિત્રો પથ લંબાઈ સૂચવે। બીજી વાત, પથ લંબાઈ હંમેશા ધન હોય છે, એકદમ શોર્ટમાં આખું ચેપ્ટર આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવું છે જેથી કરીને એમસીક્યુ ગણતી વખતે ફંડામેન્ટલ કોન્સેપ્ટ મને ધ્યાનમાં હોય। પથ લંબાઈ હંમેશા ધન હોય છે, પથ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે। ચલો બીજા મુદ્દા તરફ આગળ વધીએ, ઈ છે મિત્રો સ્થાનાંતર। સ્થાનાંતર શું સૂચવે છે? ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર ઈ સૂચવે છે મિત્રો સ્થાનાંતર। સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એને મિત્રો આપણે સ્થાનાંતર કહીશું। તમે જાણો જ છો કે સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે। નોર્મલી સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે, તે જ પ્રમાણે સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મિત્રો મીટર છે। તો આ વાત થઈ ગઈ મિત્રો પથ લંબાઈ અને સ્થાનાંતરની, એક સામાન્ય ડિફરન્સથી તમારે એને ધ્યાનમાં લેવાનું છે। ચલો આગળ વધીએ, હવે મારે વાત કરવી છે મિત્રો ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ તો ચેપ્ટરનો જે આખો ફ્લો છે એમાં પથ લંબાઈ સ્થાનાંતર પછી મિત્રો આપણે વાત કરી હતી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની, તો હવે આગળના મુદ્દા તરફ આપણે વધીએ તો મારે વાત કરવી છે સરેરાશ ઝડપ, ત્રીજો મુદ્દો છે આપણો।
બરાબર. કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. કાપેલું કુલ અંતર હજી બરાબર કહી શકું હું, પથ લંબાઈ છેદમાં સમયગાળો એને કહીશું મિત્રો આપણે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો અથવા પથ લંબાઈ ભાગ્યા સમયગાળો થશે. સરેરાશ ઝડપનો મિત્રો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે એટલે આપણે નોર્મલી એને પરિમાણ અથવા પારિમાણિક દ્રષ્ટિએ જોઈએ તો એલ વન ટી માઇનસ વન થશે. સરેરાશ ઝડપ માટે મિત્રો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં લઈશું. કેટલાક નિશ્ચિત મુદ્દાઓને મારે સરેરાશ ઝડપમાં વ્યાખ્યાયિત કરવા છે. શું કરવું છે? મારે કેટલાક નિશ્ચિત મુદ્દાઓને સરેરાશ ઝડપમાં વ્યાખ્યાયિત કરવા છે. એમાંનો મુદ્દો આગળ વધારીએ. ઘણી બધી વખત એવું બને કે પદાર્થ જુદા જુદા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય, એક વાત. જુદા જુદા અંતરને સરખા સમયગાળામાં કાપતો હોય, બીજી વાત. પદાર્થનો સરખા અંતર માટે વેગ અને સમયગાળો જુદો જુદો હોય, ત્રીજી વાત. ત્રણ અલગ અલગ પ્રકારે આપણે સરેરાશ ઝડપને સમજી શકીએ છીએ. અલગ અલગ મુદ્દાસર વ્યાખ્યાયિત કરીએ તો એમાંથી પહેલી વાત કરીએ મિત્રો, જો ગતિના જુદા જુદા અંતર અને જુદા જુદા સમય આપેલા હોય, જો ગતિના જુદા જુદા અંતર, જો ગતિના જુદા જુદા અંતર એટલે કે ડી વન ડી ટુ અપ ટુ ડીએન અને જુદા જુદા સમય આપેલા હોય તો સરેરાશ ઝડપ V બાર ઇઝ ઇક્વલ ટુ, મારે ટી વન સમયે કાપેલું અંતર ડી વન હોય, ટી ટુ સમયે ડી ટુ હોય, ટી એન સમયે ડી એન હોય, તો ઉપર કાપેલું કુલ અંતર ડી વન પ્લસ ડી ટુ પ્લસ અપ ટુ ડી એન અને નીચે લાગતો કુલ સમય લેવો પડે. આ પહેલો પ્રકાર મિત્રો તમારે ધ્યાનમાં લેવાનો છે. સેના માટેની વાત કરી રહ્યા છીએ આપણે? સરેરાશ ઝડપ માટેની વાત કરી રહ્યા છીએ. પહેલો વિકલ્પ મુખ્ય મુદ્દો છે આપણો, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો અથવા પથ લંબાઈ ભાગ્યા સમયગાળો થાય, પહેલી વાત. ચલો, સરેરાશ ઝડપ માટે જો ગતિના જુદા જુદા અંતર આપેલા હોય અને એના જુદા જુદા સમય આપેલા હોય, ટી વન સમયે કાપેલું અંતર ડી વન છે, ટી ટુ સમયે કાપેલું અંતર ડી ટુ છે, તો ટી એન સમયે કાપેલું અંતર ડી એન થાય. આ પ્રમાણેની પરિસ્થિતિમાં મિત્રો હું સરેરાશ ઝડપ ડી વન પ્લસ ડી ટુ પ્લસ અપ ટુ ડી એન અપોન ટી વન પ્લસ ટી ટુ અપ ટુ ટી એન લઈ શકું છું. આ છે મિત્રો આપણો પહેલો પ્રકાર જેને હું અહીંયા વ્યાખ્યાયિત કરીશ. આગળ વાત કરીએ ગતિમાં તો આ ચોથો પ્રકાર છે. પાંચમો પ્રકાર લઈએ, પાંચમો પ્રકાર. પાંચમા પ્રકારની અંદર જે ગતિમાં જુદી જુદી અચળ ઝડપ, જુદી જુદી અચળ ઝડપ અને તેના જુદા જુદા સમય આપેલા હોય અને જુદા જુદા સમય આપેલા હોય ત્યારે હું વ્યાખ્યાયિત કરીશ સરેરાશ ઝડપ. આ પણ એમસીક્યુ માટે સૌથી મહત્વનો મુદ્દો છે મિત્રો. એ મારે
આપણે એક સામાન્ય સૂત્રને મગજમાં રાખશું કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો હું આને વ્યાખ્યાયિત કરીશ ડીની જગ્યાએ વી વન ટી વન પ્લસ વી ટુ ટી ટુ પ્લસ અપ ટુ વી એન ટી એન અપોન ટી વન પ્લસ ટી ટુ પ્લસ અપ ટુ ટી એન. આ પ્રમાણે મિત્રો મને સરેરાશ ઝડપ મળશે. આપણે મુખ્ય મુદ્દાની વાત કરી રહ્યા છીએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનો પહેલો પ્રકાર, જો તમને રકમની અંદર જુદા જુદા અંતર અને સમય આપેલા હોય તો સરેરાશ ઝડપ અંતરનો સરવાળો છેદમાં સમયના સરવાળાથી લઈ શકાય. બીજી વાત, જો તમને રકમમાં જુદી જુદી અચળ ઝડપ અને જુદા જુદા સમય આપેલા હોય એવા કિસ્સાની અંદર મિત્રો આપણે સરેરાશ ઝડપ વી વન ટી વન પ્લસ વી ટુ ટી ટુ પ્લસ અપ ટુ વી એન ટી એન અપોન ટી વન પ્લસ ટી ટુ પ્લસ અપ ટુ ટી એન લઈ શકીએ. આગળ વાત કરીએ છઠ્ઠા મુદ્દાની. સમાન સમય માટે જુદી જુદી ઝડપે ગતિ કરતું હોય, જો કોઈ પદાર્થ સમાન સમય માટે, જો કોઈ વાહન સમાન સમય માટે જુદી જુદી ઝડપે, એટલે તમે વી વન વી ટુ અપ ટુ વી એન એમ દર્શાવી શકો છો, જો કોઈ પદાર્થ સમાન સમય માટે જુદી જુદી ઝડપે ગતિ કરતું હોય તો, સમાન સમય માટે જુદી જુદી ઝડપે ગતિ કરતું હોય તો સરેરાશ ઝડપ વી બાર ઇઝ ઇક્વલ ટુ વી વન ટી પ્લસ વી ટુ ટી. મિત્રો આપણે બે માટે સમજવાનો પ્રયત્ન કરીએ તો ટી પ્લસ ટી થાય, ટી પ્લસ ટી થાય. ચલો બે જ આપેલું હોય તો ટી કોમન વી વન પ્લસ વી ટુ થશે છેદમાં નીચે ટુ ઇન્ટુ ટી થશે. એટલે બે માટે વાત કરતા હોય ત્યારે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. વી વન ઇન્ટુ ટી એટલે આને અનુસંધાને આપણે ફોલો કરશું. કોઈ પદાર્થ સમાન સમય માટે એટલે ટી સમાન છે, ટી શું છે સમાન છે, સમાન સમય માટે જુદી જુદી ઝડપે ગતિ કરતું હોય તો ટી કોમન નીચે ટી પ્લસ ટી ટુ ટી થશે. ટી ઉડી જશે તો મળશે તમને વી વન પ્લસ વી ટુ બાય ટુ. આ તમે સમજી શકશો મિત્રો સરેરાશ ઝડપને, જે નોર્મલી આપણે કોઈ પણ કિંમતની સરેરાશ, કોઈ પણ વસ્તુની સરેરાશ લેવા માટે બે વસ્તુ હોય તો એનો સરવાળો ભાગ્યા બે થાય, ત્રણ માટે સરવાળો ભાગ્યા ત્રણ થાય, એન માટે સરવાળો ભાગ્યા એન થાય, એ પ્રમાણે એને આપણે નોર્મલી ગણતરીમાં મિત્રો લઈએ છીએ. આગળ વધીએ. હવે ચાલો આગળ વાત કરીએ મિત્રો સાતમા મુદ્દાની. ઘણી બધી વખત એવું બને છે કે કોઈ પદાર્થ અચળ ઝડપથી સમયના સરખા સમયગાળામાં કુલ અંતર કાપતો હોય, અચળ ઝડપથી, સમયગાળો એક સમાન છે એટલે આપણે આને એન ટર્મમાં વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ મેં બે માટે લીધું. જો એન ટર્મમાં હોય તો વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી અપ ટુ વી એન ભાગ્યા એન સમજવું તમારે. સરખા સમયગાળાની વાત છે, એક જ સરખા સમયગાળાની વાત હોય ત્યારે આપણે બેનું ઉદાહરણ લીધું છે તે જ પ્રમાણે હું એન માટે વ્યાખ્યાયિત કરી શકું છું. એટલે એ સૂત્રને હું ફરીથી લખતો નથી, આ જ સમયગાળામાં હું એ સૂત્રને સમજી શકું છું. જો અચળ ઝડપ જુદી જુદી હોય અને સમાન અંતર કપાતું હોય તો, જો કોઈ પદાર્થ અચળ ઝડપથી, જુદી જુદી અચળ ઝડપથી સમાન અંતર કાપતું હોય તો, જો કોઈ પદાર્થ જુદી જુદી અચળ ઝડપથી સમાન અંતર કાપતું હોય તો સરેરાશ ઝડપ વી બાર ઇઝ ઇક્વલ ટુ, આપણે શેની વાત કરી છે મિત્રો તો કે સમાન અંતર, એટલે અંતર ડી પ્લસ ડી પ્લસ અપ ટુ ડી કેટલી વખત એન વખત છેદમાં
समय। हमें आपणे जाणीए छीए के झड़प बराबर अंतर भाग्या समय, तो समय बराबर अंतर भाग्या झड़प। एटले नीचे डी बाय वी वन डी बाय वी टू प्लस अप टू डी बाय वी एन थाय। मित्रों मैं समय ने अंतर भाग्या झड़पना पद में लीधो छे, अहींया आ तमारे याद राखवानुं छे बराबर। तो एना माटे आ एन वक्त डी थशे छेदमां, आमांथी मित्रों डी कॉमन निकलशे, तो वन बाय वी वन वन बाय वी टू प्लस अप टू वन बाय वी एन। चलो डी कैंसल करी नाखो तो वधे छे एन ना छेदमां वन बाय वी वन वन बाय वी टू प्लस अप टू वन बाय वी एन। आवो पण तबक्को क्यारेक मित्रों तमारे उपयोगमां लेवो पड़े। तो आथी आ सरेराश झड़प रिलेटेड बात। ज्यारे तमे जीनितना एमसीक्यू गणता होय मित्रों, दाखलाने गणता होय, त्यारे एनसीईआरटी ना एक्जाम्पल माटे आपणे अलग अलग परिस्थितिने ध्यानमां राखवी जरूरी छे। एमानी अलग अलग परिस्थितिमां आपणे जुदी जुदी अचल झड़प अने समय जोयो। समान समय माटे अचल झड़प जुदी जुदी जोई, समान समय माटे झड़प जुदी जुदी जोई, अने तेज प्रमाणे जुदी जुदी अचल झड़पथी समान अंतर कपातुं होय तो एवा केसनी अंदर आपणे सरेराश झड़प तमे बोर्ड पर जोई शको छो मित्रों, ए प्रमाणे लई शको छो। आगळ वात करीए मित्रों, आपणे अत्यार सुधीनी जे चर्चा छे एनी अंदर सरेराश झड़पनी वात करी। हवे वात करीए वेग अने सरेराश वेगनी। આગળ ચર્ચામાં જોઈએ, આઠમા મુદ્દા તરફ વધીએ, તો હવે મારે વાત કરવી છે મિત્રો વેગની। તમે જાણો છો વેગ અને ઝડપમાં, વેગ સદિશ રાશિ છે, ઝડપ અદિશ રાશિ છે। ઝડપ મૂલ્ય દર્શાવે છે, વેગ મૂલ્ય અને દિશા બંને દર્શાવે છે। તો વેગમાં હું વાત કરું સૌથી પહેલાં તો મારે વાત કરવી છે વેગની અંદર સરેરાશ વેગની। સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। ઝડપની જેમ સરેરાશ વેગ પણ, ઝડપની જેમ સરેરાશ વેગ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં દર્શાવાય છે। એટલે વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે। ધારો કે કોઈ પદાર્થ આપણે ફેરફારને અનુરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ તો સરેરાશ વેગ માટે મિત્રો આપણે વાત કરીએ હવે સરેરાશ વેગ માટેની ખાસ। ધારો કે કોઈ પદાર્થ ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે, અહીંયા આપણે વાક્ય રચનાથી જેને ઉતારીએ, જો કોઈ પદાર્થ ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો, સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી થાય। આ જ પરિસ્થિતિમાં ટી સમયે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરું મિત્રો તો તમે જાણો છો કે સરેરાશ વેગને તત્કાલીન વેગના સૂક્ષ્મ સમયગાળાના લક્ષ તરીકે લઈ શકાય છે। એટલે સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી થશે। આને મિત્રો હું ડીએક્સ બાય ડીટી કહીશ,
માટે મળે છે મને v is equal to dx by dt જે વિકલનના સૂત્રો આપણે આગળ જોઈ ગયા છીએ વેગ માટે મારે એને અહીંયા વાપરવાના છે સમયની સાપેક્ષે અંતર અથવા સ્થાનાંતરનું વિકલન એ મને વેગ આપશે ચલો આ વાત થઈ ગઈ મિત્રો તત્કાલીન વેગની આપેલી પરિસ્થિતિમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ સરેરાશ અને તત્કાલીનનો સામાન્ય ડિફરન્સ જોઈએ મિત્રો તો સમાન સમયગાળા માટે સમાન સૂક્ષ્મ સમયગાળા માટે હંમેશા સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય એમાં માઇનોર જ ડિફરન્સ હોય મૂલ્યની દ્રષ્ટિએ આપણે વાત કરતા હોય તો અને જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતો હોય તો એવી ગતિ આપણે નિયમિત ગતિ કહીશું આપણે વાત થઈ ગઈ છે મિત્રો આગળ એને અહીંયા ધ્યાનમાં લઈશું આમાંનામાં જ જો કોઈ પદાર્થ સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ કહે છે તમે બહુ વ્યવસ્થિત રીતે જાણો છો મિત્રો આપણે એને ગ્રાફિકલી રજૂઆત કરી હતી ગ્રાફથી એને દર્શાવેલું છે નિયમિત ગતિને સરખા સમયગાળામાં એક સરખું અંતર એટલે તમે જ્યારે એનો ગ્રાફ દોરતા હોય ત્યારે તમને સ્ટ્રેટ લાઈન મળે એક સીધી સુરેખા મળશે મિત્રો તો આ પ્રમાણે આપણે નિયમિત ગતિને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ સામાન્ય રીતે તત્કાલીન વેગનું મૂલ્ય અને તત્કાલીન ઝડપનું મૂલ્ય એક સમાન હોય છે એટલે તત્કાલીન વેગનું મૂલ્ય એ તત્કાલીન ઝડપ સૂચવે છે સામાન્ય રીતે જે તે ક્ષણે એને આપણે તત્કાલીન વ્યાખ્યાયિત કરેલું છે સમયગાળો અતિ સૂક્ષ્મ લીધો છે તો એવા સંજોગોની અંદર મિત્રો તત્કાલીન વેગનું મૂલ્ય એ તત્કાલીન ઝડપ સૂચવે છે તો વેગ માટે આપણે એવું યાદ રાખશું એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળાને હું સરેરાશ વેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકું તો એના માટે હું આટલી પરિસ્થિતિને મિત્રો ધ્યાનમાં લઈશ આલેખ સંબંધિત ભેગી રજૂઆત આપણે પછી જોઈએ હવે વાત કરવી છે મારે આગળ ઈ છે પ્રવેગની એસલરેશન પ્રવેગ એને ઇંગ્લિશમાં શું કહીશું મિત્રો એસલરેશન ટુ એસલરેટ થવું એટલે પ્રવેગિત થવું એવા સંદર્ભમાં એની આપણે વાત કરવી છે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે વેગમાં થતા ફેરફારનો સમય દર એને પ્રવેગ કહીશું વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમયગાળો સામાન્ય રીતે પ્રવેગ વ્યાખ્યાયિત કરવામાં ધારો કે ડેલ્ટા ટી સમયમાં વેગનો ફેરફાર ડેલ્ટા વી હોય તો સરેરાશ પ્રવેગ એ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી થાય આપણે જાણીએ જ છીએ એટલે થોડું ક્વિક આ મુદ્દાઓને હું જોઉં છું તે જ પ્રમાણે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી હવે તમે જોઈ શકો છો વી એટલે ડીએક્સ બાય ડીટી વેગ શું દર્શાવે છે અંતરનું એક વખત સમયની સાપેક્ષે વિકલન એટલે ડી બાય ડીટી ઓફ ડીએક્સ બાય ડીટી લઈએ તો મિત્રો આ થશે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્રવેગ માટે આપણે ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે
સ્થાનાંતરનું બે વખત વિકલન પ્રવેગ આપે, વેગનું એક વખત વિકલન પણ પ્રવેગ આપે, અને તે જ પ્રમાણે અંતર અથવા સ્થાનાંતરનું એક વખત વિકલન મને વેગ આપે એટલે ડીએક્સ બાય ડીટી વી મળે, એવી જ રીતે ડીવી બાય ડીટી એ મળે અથવા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર થાય. પ્રવેગ સંબંધિત મેટરમાં આગળ વધીએ તો ચલો પ્રવેગની વાત કરવી છે મારે, તો સૌથી પહેલી વાત પ્રવેગનો એસઆઈ એકમ લઉં મિત્રો હું તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. બીજી વાત, પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. સામાન્ય રીતે એવું કહીએ કે જો વેગની દિશા એ જ પ્રવેગની દિશા હોય, એક જ હોય, તો વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. તે જ પ્રમાણે હું એમ કહી શકું કે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થશે. એટલે કે વેગનું મૂલ્ય ઘટશે. પ્રવેગ સંબંધિત કેટલીક વાતોને હજી આપણે આગળ જોઈએ તો જો પદાર્થની ગતિ દરમિયાન પ્રવેગ અચળ રહેતો હોય તો તેને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ ક્યારે અચલ રહી શકે મિત્રો? સમયના ફેરફારની સાથે વેગનો ફેરફાર સમાન હોય તો જ મને પ્રવેગનું મૂલ્ય એક સમાન મળી શકે. નિશ્ચિત સમયગાળામાં પદાર્થનો વેગ એક સમાન હોય એટલે કે મને વેલોસિટી કોન્સ્ટન્ટ મળવી જોઈએ, એટલે નિયમિત પ્રવેગી ગતિ, જેના માટે આપણે ગતિના સમીકરણો પણ વ્યાખ્યાયિત કરેલા છે. અચળ પ્રવેગી ગતિ માટે તમે જાણો છો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણી પાસે છે. આગળ વધીએ હવે. હવે મારે વાત કરવી છે મિત્રો આની અંદર તે એક્સટી અને વીટી આલેખના ઢાળની વાત કરવી છે. તો આપણો આગળનો મુખ્ય મુદ્દો રહેશે ઢાળ એટલે શું. બે મુદ્દાની ખાસ ચર્ચા મારે આ લેક્ચરની અંદર કરવી છે. એક ઢાળ અને બીજો મેઇન મુદ્દો છે મિત્રો એ છે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. ચલો પહેલી વાત કરીએ. કોઈ એક એક્સટી આલેખ માટે એક એક્સટી આલેખ લઉં છું. ધારો કે જુદા જુદા સમયગાળામાં પદાર્થનું સ્થાન જુદું જુદું છે, તે જ પ્રમાણે આ સમયગાળો T1 અને T2 છે. અહીંયા હું X1 અને X2 કહું છું. ચલો મારે આટલી બાબતમાં મને રસ છે અહીંયા અત્યારે.
આટલી બાબતમાં રસ છે. તો જો આ અંતર એક્સ ટુ હોય, આ અંતર એક્સ વન હોય, તો વચ્ચેનું મળશે મને એક્સ ટુ માઇનસ એક્સ વન. મિત્રો, તે જ પ્રમાણે આ ટી ટુ ને આ ટી વન હોય તો આ મળે ટી ટુ માઇનસ ટી વન. આને હું થીટા કહું. એ બી અને સી બિંદુઓ દર્શાવી દઈએ આપણે અહીંયા, ત્રણેય માટે એ બી અને સી બિંદુઓ દર્શાવી દઈએ. તો સૌથી પહેલી વાત, ત્રિકોણમિતીય નિત્યસમ અનુસાર તમે જાણો છો મિત્રો કે ટેન થીટા, શું જાણો છો તમે, ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. મારે વ્યાખ્યાયિત કરવો છે આ સ્લોપ કેટલો છે, ઢાળ કેટલો છે, ઢાળનું મૂલ્ય. આને ઢાળ કહેવાય. શું કહેવાય એને? ઢાળ કહેવાય. તો સૌથી પહેલું સૂત્ર હું ઢાળ માટે લગાડીશ. ઢાળ બરાબર ટેન થીટા, ઢાળ બરાબર ટેન થીટા. ખૂણાના સંદર્ભમાં ત્રિકોણમિતીય વેલ્યુ ટેન થીટા એ ઢાળ આપે. જો ખૂણો આપેલો હોય ઢાળ મળી જાય. પદાર્થની નિયમિત પ્રવેગી ગતિમાં અથવા અચળ પ્રવેગી ગતિની વાત ચાલે છે અત્યારે, અથવા તો આપણે સુરેખ પથ પર ગતિની વાત કરતા હોય ત્યારે પણ, અત્યારે મેં બે પરિમાણનો ફેરફાર દર્શાવ્યો છે, એમાં હું કોઈ એક પરિમાણનો ફેરફાર દર્શાવી શકું. આપેલી દ્વિપરિમાણિક રચનામાં મિત્રો ટેન થીટા એટલે સાબા છેદમાં પાબા, એક્સ ટુ માઇનસ એક્સ વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન. ઢાળ બરાબર ટેન થીટા બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન અપોન ટી ટુ માઇનસ ટી વન. હવે આ ઢાળ ખરેખર શું સૂચવે છે? તો કે પદાર્થનો સરેરાશ વેગ. તમે જુઓ તો સ્થાનમાં થતો ફેરફાર મળી ગયો છેદમાં સમયગાળો. માટે તો આ બંનેને હું સરખાવવાનો પ્રયત્ન કરું આપેલી પરિસ્થિતિ પ્રમાણે. તો એક્સટી આલેખમાં પદાર્થનો ઢાળ એ સરેરાશ વેગ સૂચવે છે, માટે ઢાળ બરાબર સરેરાશ વેગ કહેવાય. મિત્રો, આપણી પહેલી રજૂઆતમાં આપણે અહીંયા દર્શાવવું છે એક્સટી આલેખમાં ઢાળ આપેલા સમયગાળા માટે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. આમ હું અહીંયા લખી શકું ઢાળ એ આપેલા સમયગાળામાં સરેરાશ વેગ સૂચવે છે. પહેલી વાત એટલે તમને હવે ક્લિયર થઈ જવું જોઈએ સ્લોપ એટલે શું. વેરી સિમ્પલ, સ્લોપ એટલે ટેન થીટા. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન અપોન ટી ટુ માઇનસ ટી વન, આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. આ જ પ્રમાણે મારે વાત કરવી છે વીટી આલેખની. શું વાત કરવી છે મારે? વીટી આલેખની. પછી આપણે એને અનુરૂપ ઘેરતા પ્રદેશના ક્ષેત્રફળ તરફ આગળ વધશું. હવે હું વાત કરીશ વીટી આલેખ માટે. આ જ પ્રમાણે મિત્રો આપણે જવાનું છે મીટર પ્રતિ સેકન્ડ ટી સમયમાં. કોઈ એક આપેલા વીટી આલેખ માટે ધારો કે ટી વન અને ટી ટુ સમયગાળામાં અનુક્રમે વેગ વી વન અને વી ટુ છે. મારે વાત કરવી છે ઢાળની. આ આપણો સ્લોપ છે. એ બી અને સી દર્શાવું. ફરીથી આ વી ટુ માઇનસ વી વન, આ ટી ટુ માઇનસ ટી વન થાય. આ ખૂણાને લઉં થીટા. તો એમ કહી શકું છું મિત્રો કે ઢાળ બરાબર ટેન થીટા બરાબર વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન. સેમ રીતે અહીંયા જ મારે દર્શાવવું છે સરેરાશ પ્રવેગ પણ વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન થાય. થઈ ગયા બે સમાન. આલેખનો ડિફરન્સ છે, બરાબર ધ્યાનમાં રહેજો તમે. એક્સટી આલેખમાં ઢાળ સરેરાશ વેગ આપે, વીટી આલેખમાં ઢાળ પ્રવેગ આપે. એક સ્ટેપ આગળ, એક્સટી હોય તો વેગ સરેરાશ વેગ, વીટી હોય તો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. આમ હું લખીશ અહીંયા
વીટી આલેખમાં ઢાળ એ આપેલા સમયગાળામાં સરેરાશ પ્રવેગ આપે છે અથવા સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે છે। તો આ બે મુદ્દાઓને મિત્રો બરાબર રીતે તમારે એકદમ મજબૂતાઈથી સમજવાના છે અને ધ્યાનમાં લેવાના છે। આપણે વાત કરી છે મિત્રો એક્સટી આલેખની, એક્સટી આલેખમાં બે મહત્વના મુદ્દાઓની મેં વાત કરી છે, એમાંથી પહેલો મુદ્દો મારે જોવો છે એ છે ઢાળ। એક્સટી આલેખનો ઢાળ ટેન થીટા એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળાને અનુરૂપ મને ટેન થીટા સરેરાશ વેગ આપે। વીટી આલેખ માટે જ્યારે હું વાત કરતો હોય ત્યારે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળાને અનુરૂપ મને વીટી આલેખી સરેરાશ પ્રવેગ આપે। હવે આગળ વધીએ, આલેખ સંબંધિત બીજી વાત જો જોઈએ તો વીટી આલેખમાં આપણે એક ઉદાહરણથી સમજેલા હતા, વીટી આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, વીટી આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતર જેટલું હોય છે। ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતર જેટલું હોય છે મિત્રો તમે જાણો જ છો, આપણે આના ઉપરથી જ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો લીધા હતા। એ સમીકરણને વ્યાખ્યાયિત કરવાનું બીજું સ્ટેપ હતું આપણું, સમીકરણને વ્યાખ્યાયિત કરવાનું બીજું સ્ટેપ હતું, એની અંદર આપણે ચર્ચા કરી હતી વીટી આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ સ્થાનાંતર સૂચવે છે અને એના ઉપરથી જ આપણે એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર સૂત્રને તારવેલું હતું। એના પછી વાત કરીએ એક્સ અક્ષની, ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે મિત્રો આલેખમાં એક્સ અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર ધન, આપણે નોર્મલી સ્થાનાંતર અને ક્ષેત્રફળ એનું મૂલ્ય ધન લઈશું અને નીચેના ભાગનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર ઋણ લઈશું અને નીચેના ભાગનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર ઋણ હોય છે પરંતુ પથ લંબાઈની વાત કરીએ એને તો ભૂલી શકાય જ નહીં ને, અથવા પથ લંબાઈ વાક્યને શોર્ટમાં લઈએ હંમેશા ધન હોય છે। આટલી વાત થઈ ગઈ મિત્રો પથ લંબાઈ સ્થાનાંતર વેગ અને પ્રવેગની। ઘણા બધા એવા મુદ્દાઓ તમે આજે જોયા છે કે જે આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ જે ડિસ્કશન હતું ને એની અંદર આપણે એનો સમાવેશ નહોતો કરેલો, જે મુદ્દાઓને આજે આપણે આ લેક્ચરની અંદર સમાવેલા છે તમે બોર્ડ પર જોઈ શકો છો। નોર્મલી આજનો મહત્ત્વનો મુદ્દો છે ઢાળ, એ તમારા માટે એકદમ નવો મુદ્દો છે। ઢાળ અને ક્ષેત્રફળ બે અલગ અલગ વસ્તુને આપણે પરફેક્ટલી ગમે ત્યારે મગજમાં રાખશું, ઢાળ અને ક્ષેત્રફળ આ બે વસ્તુઓને આપણે ગમે ત્યારે મગજમાં રાખશું કે એક્સટી આલેખ માટે, એક્સટી આલેખ માટે ઢાળ એ સરેરાશ વેગ છે, વીટી આલેખ માટે ઢાળ સરેરાશ પ્રવેગ છે। તે જ પ્રમાણે વીટી આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતર જેટલું હોય, સામાન્ય રીતે એક્સ અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર ધન હોય, નીચેના ભાગનું ક્ષેત્રફળ અને સ્થાનાંતર ઋણ હોય, પરંતુ પથ લંબાઈની વાત કરીએ તો પથ લંબાઈ હંમેશા મિત્રો પથ લંબાઈ હંમેશા ધન હોય। તો આ પ્રમાણે આપણે આ મુદ્દાઓનો ડિટેલમાં સમજી શકીએ છીએ। તમારે વ્યવસ્થિત બધા જ મુદ્દાઓને મિત્રો પ્રિપેર કરવાના છે આજના આપણા ડિસ્કશનની અંદર।
આપણે જેટલા જેટલા મુદ્દાઓનો સમાવેશ કરેલો છે મિત્રો, એ બધા જ મુદ્દાઓ આપણે અહીંયા સામાન્ય રીતે જીનીત અને ગુજકેટ માટે એ મુદ્દાઓનું બહુ મહત્ત્વ છે. તમે કન્ટિન્યુઅસ એક ફ્લોથી જેમ ચેપ્ટરને તૈયાર કરો છો તે જ પ્રમાણે તમારે આ દરેક મુદ્દાઓને તૈયાર કરવાના છે. હજી એક લેક્ચરની અંદર આપણે બાકીના મુદ્દાઓનો સમાવેશ કરીને પછી એને રિલેટેડ થોડા એમસીક્યુના દાખલાઓને ગણશું. આજે તમારે મિત્રો, આજે આપણે જેટલા મુદ્દાઓની વાત કરેલી છે, ખાસ આપણે બેઝિક નીડ જે છે ચેપ્ટરની, એવા જ મુદ્દાઓની અહીંયા ચર્ચા કરી છે. એને વિશેષ રીતે તમે પ્રિપેર કરજો, જેથી કરીને આગળ પછી એક્ઝામ્પલ ગણવામાં એકદમ સરળ રહે. તો હવે પછીની જે મુખ્ય મુદ્દાઓ છે જીનીટ એમસીક્યુ માટેના, એના માટેની રજૂઆત આપણે મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.